विद्यार्थी मित्रों अपने अगाउना वीडियो में स्विमिंग द बुक में रीड थ्री के भणी गया छे। हवे आमा रीड फोर छे डिटर्मिनेशन। डिटर्मिनेशन मीनिंग શું કીધું? તો કે દ્રઢ સંકલ્પ, એક મક્કમતા પૂર્વક લેવાયેલો નિર્ણય। તમે જો તમારી નિર્ણય શક્તિ છે મજબૂત છે, યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિ મુજબ તમે યોગ્ય નિર્ણય લ્યો તો તમે જીવનમાં સારી રીતે સફળતા મેળવી શકો। અને નિર્ણય શક્તિ છે એ તમારું આગલું ભવિષ્ય છે એ એના ઉપર આધારિત હોય છે। અહીંયા આપણે એક એવા વ્યક્તિની વાત કરશું કે જેનો દ્રઢ સંકલ્પ છે, એના કારણે એક મોટું બ્રિજ એના સંકલ્પના કારણે છે બની શકે છે। પોતે જ્યારે એનું શરીર છે એકદમ સ્વસ્થ હોય છે ત્યારે એક પુલ એટલે કે બ્રિજ બનાવવાની એની ઈચ્છા વ્યક્ત કરે છે અને બ્રિજનું કામ છે સ્ટાર્ટ કરી દે છે। પણ બ્રિજનું કામ બહુ મોટું હોય છે, ઘણા વર્ષો સુધી એનું કામ ચાલે છે, તો અમુક સમય જતા બ્રિજનું કામ સ્ટાર્ટ કર્યા પછી એ જે એન્જિનિયર છે એનો અકસ્માત થાય છે અને એની એનું પોતાનું શરીર છે એ ગુમાવી બેસે છે। એનું પોતાનું શરીર છે એ પછી એ ઉભા થઈ શકે, પાછું કામ કરી શકે એ પરિસ્થિતિમાં હોતું નથી। પણ એનો એક નિર્ણય હતો કે મારે આ બ્રિજ તો બનાવવું છે। પછી એ કેવી રીતે સંકલ્પથી એનું શરીર હાલતું નથી મિત્રો, એનું શરીર નથી હાલતું, એ બોલી શકતા નથી, છતાં પણ એ કેવી રીતે એમની પત્નીની મદદથી એના પત્નીના સહકારથી અને એના જે એન્જિનિયર્સ છે એના સહકારથી કેવી રીતે પૂલ બનાવે છે એ આપણે આ યુનિટમાં આગળ ભણશું। તો પેજ નંબર 14 રીડ ફોર ડિટર્મિનેશન એટલે કે દ્રઢ સંકલ્પ ઇન 1883 1883માં અ ક્રિએટિવ એન્જિનિયર નેમ્ડ જ્હોન રોબલિંગ વોઝ ઇન્સ્પાયર્ડ બાય એન આઈડિયા ટુ બિલ્ડ અ સ્પેક્ટેક્યુલર વેરી ઇમ્પ્રેસિવ બ્રિજ કનેક્ટિંગ ન્યુયોર્ક વિથ ધ લોંગ આઇલેન્ડ। 1883માં એક બહુ ક્રિએટિવ એટલે કે એની જે વિચારી શક્તિ છે એકદમ ક્રિએટિવિટી ભરી ઉત્સાહી ભરી એને એક નિર્ણય લીધો કે ન્યુયોર્ક ને એક આયલેન્ડ સાથે જોડે છે એ મોટો પુલ છે એ બનાવવાનો એને વિચાર આવ્યો છે। હાવેવર બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ્સ થ્રુ આઉટ ધ વર્લ્ડ થોટ ધેટ ધીસ વોઝ એન ઇમ્પોસિબલ ફીટ એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફોરગેટ ધ આઈડિયા। હવે આ જે એન્જિનિયર છે જ્હોન રોબલિંગ એને નક્કી કર્યું કે આ પુલ આપણે બનાવવું છે। પછી એને જે ડિસિઝન લીધું એની વિશ્વભરમાં બીજા જે એન્જિનિયર્સ છે એના ઉપર મજાક ઉડાડે છે કે ભાઈ તું આ પુલ બનાવવાનું ભૂલી ગયા, તારાથી આ પુલ બનશે નહીં, હાસ્યને પાત્ર એને ગણે છે, એની ચર્ચા કરે છે। ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, આ પુલ છે એ કોઈ રીતે સંભવ નથી, કારણ કે આવો મોટો પુલ આટલી મોટી જગ્યામાં કેવી રીતે પુલ બનાવવું એ એ સાપેક્ષતાને બહાર છે। ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, આ કોઈ પ્રેક્ટિકલ નથી, ઇટ હેડ નેવર બીન ડન બિફોર, આ પુલ છે પહેલા પણ કોઈ દિવસ બન્યું નથી અને હવે પણ બનશે નહીં, તું આ પુલને ભૂલી ગયા, આવો રોબલિંગ જે જ્હોન રોબલિંગ છે એને બીજા વ્યક્તિઓ કહે છે। રોબલિંગ વુડ નોટ ઇગ્નોર ધ વિઝન ઓફ ધીસ બ્રિજ હી હેડ ઇન હિઝ માઇન્ડ, પણ રોબલિંગ એના મગજમાં જે આ બ્રિજ બનાવવાનું જે ચાલી રહ્યું છે એના મગજમાં જે વિચારો ચાલી રહ્યા છે પ્લાનિંગ ચાલી રહ્યું છે એની દ્રષ્ટિ છે એને નસીબાસ કરવા ઈચ્છતો નથી, એની દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી એક કામ છે એને સ્ટાર્ટ કરવા તે જઈ રહ્યો છે। આ લોકોના સાંભળવાથી એના વિચારથી એની જે મક્કમતા છે એમાં કોઈ ફેરફાર થતો નથી। આપણે પણ ક્યારેક એવું બને, આપણે કોઈ નવું સાહસ કરવું હોય તો આપણે કોઈ વ્યક્તિને મિત્રને વાત કરીએ કે અમે આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છીએ, ઓ એ કામ મારાથી ના થાય, એ કામ રહેવા દે, આ કામમાં આવી નેગેટિવિટી છે, આમાં આ નુકસાન છે, આમાં આટલી ખોટ છે, તે વાતો કઈ કરી અને જે વ્યક્તિ કામ કરવા ઈચ્છતો હોય એનું મનોબળ છે એ નબળું પાડે છે। પણ અહીંયા જ્હોન રોબલિંગનું મનોબળ એકદમ મજબૂત છે, આ પ્રકારના ટોણાથી આ પ્રકારની નેગેટિવિટી વાળા વાક્યથી એના માઇન્ડ ઉપર એની જે
વિઝન છે દ્રષ્ટિ ઉપર મક્કમતામાં કોઈ ફેરફાર થતો નથી એટલે બસ એને કામ કરવાનું આગળ પ્લાનિંગ તે કરી રહ્યો છે હી થોટ અબાઉટ ઇટ ઓલ ધ ટાઈમ એન્ડ હી ન્યુ ડીપ ઇન હિઝ હાર્ટ ધેટ ઇટ વુડ બી ડન અને એને આ બધું વિચાર્યું કારણ કે આવું મોટું પ્લાનનું કોઈ નિર્ણય લેવું હોય તો ઘણી બધી શક્તિ છે એમાં એની જરૂર પડે તો એ શક્તિઓને કઈ રીતે કામ લગાડવી ક્યાં ક્યાં વ્યક્તિઓનો સપોર્ટ લેવો કઈ કઈ મશીનરીની જરૂર પડે કારણ કે મોટું બ્રિજ બનાવવું હોય તો એમાં મશીનરીની અદ્યતન મશીનરીની જરૂર પડે શ્રમની જરૂર પડે સામે ઇન્વેસ્ટમેન્ટ અથવા કોઈ મની છે એની પણ જરૂર પડે તો એના હૃદયથી એને અડચ કરી રહ્યો હતો અંદરથી હૃદયનું બોલ રહ્યું ના આ પુલ તો બની શકે ભલે સમય લાગે શ્રમ જોઈએ પૈસા જોઈએ પણ આ પુલ છે એ સંભવ છે એવું એ પોતે વિચારી રહ્યો છે એના હૃદયથી પણ આ એમ કહી રહ્યો છે He just said to say the dream with someone else. આપણે મોટું કામ કરવું હોય તો એકલા વ્યક્તિથી ના થાય તો કે એનું જે આ સ્વપ્ન છે એ કોઈ બીજા વ્યક્તિને જે સપોર્ટિવ હોય એને આ એનું ડ્રીમ છે એનું સ્વપ્ન છે એ શેર કરવા ઈચ્છે છે કારણ કે બીજા વ્યક્તિ સપોર્ટમાં આવે તો કામ છે એ થોડું એના માટે ખરવું પડે After much discussion and persuasion, making him agree to do it, he managed to convince his son Washington. ઘણા બધા discussion પછી ઘણા બધા ચર્ચા પછી એ એના દીકરા વોશિંગ્ટન ને એના દીકરાનું નામ વોશિંગ્ટન છે એને આમાં એગ્રી કરાવે છે એનો દીકરો એમાં એગ્રી થાય છે સહમત થાય છે અને પુલ બનાવવા માટેનું એ આયોજન કરે છે An upcoming engineer that the bridge is fact could be built. Washington J. એનો હવે આવનાર એન્જિનિયર છે જેના કારણે આ બિલ્ડ છે બ્રિજ છે એ બિલ્ડ એટલે કે બની જશે એ સાકાર થશે વર્કિંગ ટુગેધર ફોર ધ ફર્સ્ટ ટાઈમ ધ ફાધર એન્ડ ધ સન ડેવલપ ધ કન્સેપ્ટ ઓફ હાઉ ઇટ કુડ બી એકમ્પ્લિશ્ડ એન્ડ હાઉ ધ ઓબ્સ્ટકલ્સ કુડ બી ઓવરકમ હવે બાપ અને દીકરો બંને એક સાથે પહેલી વખત કામ કરે છે એના દીકરા સાથે આજે રોબલિંગ જોન રોબલિંગ છે એ એના દીકરા વોશિંગ્ટન સાથે પહેલી વખત કામ કરે છે એટલે પહેલી વખત કામ કરી તો એક અમુક એ પ્રકારના આયોજન કરે છે કે કેવી રીતે કામ કરશું આ કામમાં કોઈ આ પ્રકારની બાધા આવે કોઈ આ પ્રકારની કોઈ રૂકાવટ આવે તો એને કેવી રીતે આપણે વશમાં લેશું હાઉ ટુ ઓવરકમ એટલે કે ને વશમાં લેવું ને પરાજિત કરવું તો કે કોઈ પણ સમસ્યા આવે તો એને આપણે કેવી રીતે એનો કોઈ રસ્તો કાઢશું એનું તે વિચારી રહ્યા છે પ્લાન બનાવી રહ્યા છે વિથ ગ્રેટ એક્સાઇટમેન્ટ ઘણા બધા ઉત્સાહથી એન્ડ ઇન્સ્પિરેશન એને પ્રેરણાથી દે હાયર્ડ ધેર ક્રૂ એન્ડ બિગન ટુ બિલ્ડ ધેર ડ્રીમ બ્રિજ એકદમ ઉત્સાહપૂર્વક ક્રૂ એટલે કે માણસો બ્રિજ બનાવવું હોય તો ઘણા બધા વ્યક્તિની જરૂર પડે શ્રમની જરૂર પડે માણસોની જરૂર પડે એટલે ઉત્સાહપૂર્વક એનો ક્રૂ મેમ્બર છે એના જે માણસો છે એને હાયર કરે છે એની ભરતી કરે છે નિમણૂક કરે છે અને એના સપનાનો જે બ્રિજ છે એ એનું કામ સ્ટાર્ટ કરે છે મિત્રો ધ પ્રોજેક્ટ સ્ટાર્ટેડ વેલ પ્રોજેક્ટ છે એ સારી રીતે આગળ વધ્યો કામ ચાલુ થઈ ગયું બટ વેન ઇટ વોઝ ઓનલી અ ફ્યુ મંથ્સ અંડરવે અ ટ્રેજિક એક્સિડન્ટ ઓન ધ સાઇટ ટુક ધ લાઈફ ઓફ જોન રોબલિંગ કામ ચાલુ થયું સરળ રીતે કામ છે થઈ રહ્યું હતું પણ અમુક સમય પછી એ સાઇટ ઉપર જ્યારે બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એકદમ ભયાનક ત્યાં અકસ્માત થાય છે અને એ અકસ્માતમાં જોન રોબલિંગ એનું મૃત્યુ થઈ શકે છે વોશિંગ્ટન વોઝ ઇન્જર્ડ એનું દીકરો વોશિંગ્ટન છે એ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય છે એન્ડ વિથ અ સર્ટેન અમાઉન્ટ ઓફ બ્રેઇન ડેમેજ અને અમુક પ્રકારમાં એના જે મગજ છે એના ઉપર અસર થાય છે એને મગજ ઉપર એને નુકસાન થાય છે વિથ રિઝલ્ટેડ ઇન હિમ નોટ બી એબલ ટુ વોક ઓર ટોક ઓર ઇવન મૂવ આ અકસ્માત પછી જોન રોબલિંગ તો મૃત્યુ પામે છે પણ એનો દીકરો વોશિંગ્ટન છે એને એ પ્રકારની ઈજા થઈ તો કે એના મગજ ઉપર અસર થઈ બોલી શકતા નથી ચાલી શકતા નથી અને
તે એનું શરીર છે એ આમ તેમ કરી શકતા પણ નથી. એક એ પ્રકારનું એનું શરીરમાં ફેરફાર થાય છે. We told them so. It's foolish to tease while listening. અમે એ લોકોને કહ્યું કે આ પ્રકારની તારી દ્રષ્ટિ છે, આ પ્રકારની તારી દ્રષ્ટિ છે, એને તું કેવી રીતે તેજ એટલે કે એને કેવી રીતે તું પાર પાડીશ, એ એક મૂર્ખામી બન્યું છે. આપણે કોઈ કાર્ય કરવું હોય તો સગાવાળા આપણે ના પાડે. આપણે ભલે એવી એક પોઝિટિવિટી હોય, આપણે આ કાર્ય કરી શકશું, કરી દે એવી આપણામાં ક્ષમતા પણ હોય, પછી એ કાર્યમાં કોઈ બાધા આવે, આપણને કોઈ નિષ્ફળતા મળે, તો બધા લોકો છે આપણે આવીને કહેવા મળે, હું તને કહેતો હતો ને કે તારાથી આ કામ ન થાય. પછી બધા આવું કહેવા આવી ગયા કે આ પ્રકારનું કાર્ય કરવું તો જરૂર નથી. એટલે એક વાર લોકો રાહ જોઈને બેઠા છે, તમે દરેક પાછા પડો એટલે બધા આવીને કહેવા લાગે હું તને કહેતો હતો કે તારું આ કામ નહીં. એટલે અહીંયા પણ બધા લોકો છે એને કહે છે ઇટ્સ ફુલિશ ટુ ચેઝ ચેસ વાઇલ્ડ વિઝન. આ પ્રકારનું જંગલી દ્રષ્ટિ, જંગલી એટલે કે ઘેલા ગાંડપણ, એ પાર પાડવું એ એક મૂર્ખામી બન્યું છે. Everyone had a negative comment to make and felt that the project should be scrapped since the rolling were the only the ones who knew how to break could be built. હવે આ જે પ્રોજેક્ટ છે એને બંધ કરી દેવો જોઈએ, કારણ કે આ પ્રોજેક્ટને બનાવવાની જેનામાં ઈચ્છા હતી, જેનામાં શક્તિ હતી, જેનામાં વિઝન હતું, એ વ્યક્તિ તો હવે મૃત્યુ પામ્યા છે, જ્હોન રોબલિંગ. હવે આ પ્રોજેક્ટને અહીંયા બંધ રાખવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો જે અભ્યાસ છે એ આગળ વિડીયોમાં મળશે.